નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ ત્રણ વિષય છે અંગ્રેજી વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પેજ નંબર તેર સુધી અભ્યાસ કરો અને મેં તમારે નોટબુકમાં લખવાનું કીધું હતું તમે સારી રીતે લખ્યા છે તો આજે એનું ફન ટાઈમ કરીશું તો ચિત્ર જુઓ અને બોક્સમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી અને એન્ડ વડે વાક્યો બનાવવાનું છે તો અહીંયા પેલું જોઈએ એક્ઝામ્પલ છે તો અ ડોગ એન્ડ અ પપ્પી તો આ ડોગ એટલે કૂતરો છે એન્ડ અ પપ્પી ડોગનું જે બચ્ચું છે એ શું થશે પપ્પી એટલે કે ઘલુડ્યું તો અહીંયાથી આપણે જ ખોઈ લે પેલી લાઈનમાંથી ડોગ છે તો અહીંયા ડોગ ને નીચે પપ્પી છે તો પપ્પી લખવાનું પણ વચ્ચે પેલું અ અને એન્ડથી વાક્ય બનશે તો હવે અહીંયા કને આપણે બાજુમાં બનાવશું તો અ કાઉ એન્ડ અ કાફ તો કાઉ છે લીધું અને એના બચ્ચાને શું કહેવા કહેવાય અને કહેવાશે કાફ કેવા છે તો આપણે અહીંયા લીધું ત્યાર પછી છે હેન એન્ડ અ ચિકન અ લાયન એન્ડ અ કબ અ ડક એન્ડ અ ડકલિંગ અ હોર્સ એન્ડ અ ફોલ અ કેટ એન્ડ અ કિટન અટ એન્ડ અ કીર સીપ એન્ડ અ લેબ હવે અહીંયા જે બકરી છે તો એના બચ્ચાને છે તો આપણે અહીંયા લખ્યું અન્ડ અ કીડ અ એન્ડ અને આગળ અ ઈ તમારે ફરજિયાત લખવાના રહેશે હવે જોડકા જોડવાના છે તો અહીંયા નામ આપેલા છે હવે એને યોગ્ય પ્રાણી સાથે જોડીશું તો લેમ્બ છે તો લેમ્બ કોને કહેવાશે તો ઘેટાના બચ્ચાને લેમ્બ કેવાશે એટલે આપણે અહીંયા ચો કીડ છે તો ઈ બકરીના બચ્ચાને કહેવાશે તો ત્યાં જોડ્યું ચિકન છે તો ઈ મરઘીના બચ્ચાને કહેવાશે તો આપણે ત્યાં જોડ્યું ત્યાર પછી કબ છે તો એને સિંહના બચ્ચાને પીગલેટ છે તો ભૂંડના બચ્ચા સાથે જોડ્યું પછી કાફ છે તો ઈ વાછડા સાથે જોડ્યું કિટન છે તો બિલાડીના બચ્ચા સાથે પપ્પી છે તો એને ઘલુડિયા સાથે ફોલ છે તો એને ઘોડાના બચ્ચા સાથે આપણે એમને જોડ્યું અને ડકલિંગ છે તો એને આપણે બતકના બચ્ચા સાથે જોડ્યું તો તમારે પણ આવી રીતે યોગ્ય જોડકા જોડવાના રહેશે પેજ નંબર ચૌદ અને પંદર પર તમારે આજે ચોપડીની અંદર હોમવર્ક કરવાનું રહેશે જેમના ફોટા અમારા વોટ્સએપ નંબર ઉપર મોકલવાના રહેશે ધન્યવાદ